અજૈવિક કારકો છે એમના વડે પરાગણની પ્રક્રિયા કેવી રીતે થાય છે, જેની અંદર ખાસ કરીને એનિમોફિલી અને હાઇડ્રોફિલી જે છે એના માટે આપણે વાત કરીએ. બરાબર, હવે આજે આપણે વાત કરવાના છીએ કે જૈવિક કારકો એટલે કે પૃથ્વી પર રહેલા અલગ અલગ સમુદાયના સજીવો છે કેવી રીતે પ્રજનનની પ્રક્રિયામાં ભાગ લે છે એના માટે વાત કરવાના છીએ. મોટા ભાગે વાત કરીએ તો અહીંયા આગળ કીટક વર્ગ છે, બરાબર, કે જે સંધિપાદ સમુદાયની અંદર આપણે સમાવેશિત કરીએ છીએ, એમના વડે જે પ્રજનનની પ્રક્રિયા થાય છે એ સૌથી વધારે પ્રમાણની અંદર છે. બરાબર, એના પછી જોઈએ તો બીજા અલગ અલગ પ્રકારના ઘણા બધા સમુદાય છે એ પણ પ્રજનનની પ્રક્રિયામાં વનસ્પતિમાં પરાગણમાં ભાગ ભજવે છે. ફોર એક્ઝામ્પલ, સરીસૃપ છે, વિહક છે, સસ્તન છે. બરાબર, મનુષ્ય છે એ પણ ઘણી વાર પરાગણની પ્રક્રિયામાં ભાગ ભજવતા હોય છે. તો આવા ઘણા બધા પ્રકારના સજીવો છે એ પુષ્પની અંદર પરાગણની પ્રક્રિયામાં ભાગ ભજવે છે. ઓકે, તો એમાં પણ સૌથી ખાસ જો આપણે વાત કરીએ તો કીટક વડે પરાગણની પ્રક્રિયા જે છે એ સૌથી વધારે જોવા મળે છે. જેમ અજૈવિક કારકોની અંદર જોઈએ તો સૌથી વધારે મોટા પ્રમાણની અંદર પવન દ્વારા પરાગણ વધારે જોવા મળે છે, એ જ રીતે અહીંયા આગળ જે વનસ્પતિ છે એમની અંદર પ્રાણીઓ દ્વારા પરાગણની પ્રક્રિયા થાય છે. જૈવિક કારકો વડે પરાગણની પ્રક્રિયા થાય છે એમાં કીટક જે છે એ સૌથી વધારે પ્રમાણમાં પરાગણમાં ભાગ ભજવે છે. કીટકમાં પણ સૌથી વધારે પ્રમાણમાં કહું તો લગભગ 80% પરાગણની પ્રક્રિયા મધમાખી વડે થાય છે. બરાબર, લગભગ 80% જેટલી પરાગણની પ્રક્રિયા જે છે એ મધમાખી દ્વારા વનસ્પતિની અંદર જોવા મળે છે. બરાબર, એવું એક અહેવાલ મુજબ એવું પણ કહેવાય છે જો પૃથ્વી પર રહેલી બધી જ મધમાખી છે એ ખતમ થઈ જાય તો લગભગ 4 વર્ષની અંદર પૃથ્વી પર રહેલા દરેક પ્રકારના સજીવો છમનો નાશ થઈ શકે છે. એની પાછળનું મુખ્ય કારણ એ છે કે જો પરાગણની પ્રક્રિયા થશે તો બીજનું નિર્માણ થશે. બીજનું નિર્માણ થશે તો નવી વનસ્પતિ બહાર આવશે અને એમને પૃથ્વી ઉપર જૈવિક ઘટકો છે એ ઉર્જા સ્વરૂપે, સ્ત્રોતના સ્વરૂપે સંગ્રહ પામશે. હવે જો પરાગણની પ્રક્રિયા જ નહીં થાય, બરાબર, તો પૃથ્વી ઉપર કોઈ પણ રીતે નવા છોડનો ઉત્પન્ન થવાનો કોઈ મતલબ જ નથી, અથવા તો વિકાસ જ નહીં થાય. નવા છોડ નથી આવતા તો પૃથ્વી પર રહેલા સજીવો છે એમની ખોરાકની જરૂરિયાત નહીં સંતોષે. અને એવી રીતે કહી શકીએ કે પૃથ્વી જે છે એની ઉપર રહેલા સજીવો છે એ થોડા સમયની અંદર પૂરા થઈ શકે છે. એટલે ઇન શોર્ટ કહું તો મધમાખી જે છે સૌથી વધારે પ્રમાણની અંદર પરાગણની પ્રક્રિયામાં ભાગ ભજવે છે. બરાબર, ઓકે, તો એક એક પોઈન્ટ જે છે એને સમજવાનું સ્ટાર્ટ કરીએ. કીટકો દ્વારા જે પરાગણની પ્રક્રિયા થાય છે એને ખાસ કરીને આપણે એન્ટેમોફિલી કહીએ છીએ. બરાબર, એન્ટેમોફિલી જે છે એમની અંદર અલગ અલગ પ્રકારના કેવી રીતે પરાગણની પ્રક્રિયા કરે છે, સજીવો છે કેવી રીતે ભાગ ભજવે છે એના માટે વાત કરીએ છીએ. સૌથી પહેલા આપણે વાત કરીએ ઉચ્ચારણ કાર્ય પદ્ધતિ. ઓકે, એની પહેલા પણ વાત કરીએ કીટક દ્વારા પરાગણ થતી એવા પ્રકારની વનસ્પતિ કઈ છે, તો કે ઘણી બધી છે, સફરજન છે, નાસપતિ છે, બરાબર, આવા કેટલા બધા પ્રકારની ગુલાબ છે, જાસૂદ છે, બરાબર, એ બધાની અંદર પરાગણની પ્રક્રિયા જે છે એ તમને કીટકો વડે થતી જોવા મળે છે. હવે બીજી વસ્તુ, પરાગણ જો કીટકો વડે થાય છે તો પરાગણની અંદર કયા પ્રકારની લાક્ષણિકતા હોવી જોઈએ, તો જે આપણે પરાગણની પ્રક્રિયા માટે અનુકૂલનો પવન દ્વારા પરાગણ થતું હતું એની અંદર જોવા મળતું હતું એની કરતા કંઈક વિરુદ્ધ પ્રકારની પ્રક્રિયા છે અહીંયા જોવા મળશે. એટલે કે પુષ્પો જે છે એકદમ આકર્ષક રંગો ધરાવતા હોવા જોઈએ જેના કારણે કીટકો છે કે સજીવો છે એના ઉપર આકર્ષિત થાય, ધ્યાન કેન્દ્રિત કરે અને ત્યાં આગળ જાય. બીજું, પુષ્પ જે છે એ ચોક્કસ પ્રકારના મધુદ્રવ્ય ધરાવતા હોવા જોઈએ, કારણ કે કોઈ પણ કાર્ય કરવા માટે સજીવ છે એનો કોઈ હેતુ હોય છે, જો એને કંઈક પ્રાપ્ત થશે તો એ પોતે ત્યાં આગળ વિઝિટ કરશે, નહીંતર વિઝિટ નહીં કરે. બરાબર, એના પછી પુષ્પ જે છે એમની અંદર રહેલા સુગંધિત દ્રવ્યો છે એ અલગ અલગ સજીવોને આકર્ષિત કરવા માટે જવાબદાર છે. તો સંપૂર્ણ રીતે જોઈએ તો અહીંયા પુષ્પ જે છે સૌથી વધારે અનુકૂલિત થયેલા હશે કીટકોને આકર્ષિત કરવા માટે અને કીટકોની જરૂરિયાતને પૂરી કરવા માટે. બરાબર, તો એના માટે આપણે થોડી થોડી વાત કરતા છીએ. સૌથી પહેલા આપણે વાત કરીએ છીએ ઉચ્ચારણ કાર્ય પદ્ધતિ, લીવર મિકેનિઝમ અથવા એને કહીએ છીએ ટર્ન પાઇપ મિકેનિઝમ અથવા તો વળાંક નલિકા કાર્ય પદ્ધતિ. હવે આ શું છે, તો કે અહીંયા આપણે એક વનસ્પતિનું એક્ઝામ્પલ છે જેને આપણે કહીએ છીએ સાલ્મોનિયા. સાલ્મિયા કે સાલ્મોનિયા, સાલ્મિયા, બરાબર, સાલ્વિયા વનસ્પતિ છે એની અંદર આપણે જોઈએ તો એમના જે દલપત્ર છે, બરાબર, દલપત્ર છે આપણને ખબર છે, સૌથી નીચેનો ભાગ પુષ્પનો વજ્રચક્રનો આવે એના પછી દલપત્ર આવે એના પછી કુકેસર ચક્ર અને સ્ત્રીકેસર ચક્ર આવી રીતે ગોઠવણ. હવે અહીંયા દલપત્ર જે છે એમના અલગ અલગ પ્રકાર જોઈએ, એમાં અહીંયા આગળ તમને જે દલપત્ર જોવા મળે છે ખાસ પ્રકારના નૌકાકાર જોવા મળે છે, દ્વિકોષ્ટીય પ્રકારના
વજ્રપત્ર સોરી દલપત્ર જે છે એ તમને જોવા મળશે. તો વજ્રપત્ર તો છે
સાથે સાથે અહીંયા પણ તમને દલપત્રો પણ જોવા મળે છે, સોરી એક બીજો લીલો ભાગ જોવા મળે છે જેને આપણે કહીએ છીએ નીપત્ર, બરાબર, અને ઉપરની તરફ બાકીના પુષ્પના ભાગો આવેલા છે. ઓકે, આપણે બોગનવેલ વનસ્પતિનું નામ સાંભળ્યું છે, બરાબર. એ બોગનવેલ જે છે એની અંદર તમે જુઓ તો એની અંદર આ નીપત્ર જે છે ચોક્કસ પ્રકારે આકર્ષક રંગ ધરાવતા હોય જેના કારણે કીટક જે છે એમને સરળતાથી આકર્ષિત કરી શકે. એટલે એવા પ્રકારના નીપત્ર કે જેમની અંદર દલપત્ર જેવો દેખાવ છે એને આપણે કહીએ છીએ દલાભ નીપત્ર, જેની અંદર દલપત્રની માફક એટલે દલપત્ર કેવા હોય તો કે એકદમ આકર્ષક હોય, મોટા હોય અને દૂરથી કોઈ પણ કીટક છે એને આકર્ષિત કરી શકે. તો એવા પ્રકારના જે નીપત્ર હોય એમને આપણે દલાભ નીપત્ર કહીએ છીએ. એક્ઝામ્પલ તરીકે એ તમને બોગનવેલની અંદર જોવા મળે છે. તમે બોગનવેલના પુષ્પની અંદર જુઓ તો એકદમ પિંક કલરનો, વ્હાઇટ કલરનો, યલો કલરનો જે ભાગ તમને દેખાય છે જે આપણને હકીકતમાં દલપત્ર જ લાગે, પણ હકીકતમાં દલપત્ર નથી, એ નીપત્ર છે, બરાબર. ઓકે, એના પછી જોઈએ પરાગરસ અથવા મધના નીપત્ર. હવે આપણે એવું કહીએ છીએ કે વનસ્પતિ જે છે એમની અંદર મધ અને પરાગરસ છે એ કીટકો છે એમને ખોરાક તરીકે પણ ઉપયોગી હોય છે, બરાબર. અને આના ઉપરાંત આપણે એવું જોઈ ગયા કે ઘણી બધી વાર કંપની છે એમના આપણે પરાગરસ છે એમનો ખોરાક તરીકે ઉપયોગ કરવા માટે ટેબ્લેટ કે સિરપના ફોર્મની અંદર મૂકવામાં આવે છે. તો અહીંયા આગળ પરાગરસ અને મધ જે છે એમના લૂંટારા તરીકે પણ કીટકો હોય છે. એ શું કરે છે તો કે કોઈ પણ પુષ્પ છે એની અંદરથી પરાગરસ લઈ લેશે, મધ લઈ લેશે, પણ બદલામાં એ પરાગરસ એક જગ્યાએથી બીજી જગ્યાએ ટ્રાન્સફર કરવાનું કામ નહીં કરે. તો આવા પ્રકારના કીટકો છે એમને આપણે પરાગ અથવા મધના લૂંટારા તરીકે ઓળખીએ છીએ, બરાબર. એના પછી વાત કરીએ પુષ્પીય બક્ષીસ. ઓકે, આપણે કોઈ પણ કામ કરીએ તો એની સામે શું જોઈએ, રિવાર્ડ જોઈએ ને આપણને, રિવાર્ડ જોઈએ એટલે કે બેકઅપ જોઈએ આપણને, મને આ કામ કરું તો એના પાછળ મને કંઈક આપો, બરાબર. તો અહીંયા આગળ કીટકો જે છે એમને પુષ્પીય બક્ષીસ મળે છે, રિવાર્ડ્સ મળે છે, અને એ રિવાર્ડ્સ તરીકે શું હોય છે તો કે ઘણી વાર તમને મધ આપે છે પુષ્પ, પરાગરસ આપે છે જે એકદમ મધુરસ ધરાવતી હોય અને શર્કરાયુક્ત દ્રવ્ય ધરાવતી હોય, અને ઘણી વાર પુષ્પીય બક્ષીસ સ્વરૂપે કીટકો છે એમને ઈંડા મૂકવા માટેની સેફ જગ્યા આપે છે, એટલે કે ઈંડા મૂકવા માટેનું સ્થાન આપે છે. તો અહીંયા આગળ એવું એક બીજું એક્ઝામ્પલ છે જેની અંદર તમે જુઓ છો યુક્કા વનસ્પતિ. યાદ રાખજો યુક્કા જે છે એ વનસ્પતિનું નામ છે અને પ્રોનુપા છે એ એક પ્રકારનું કીટક છે જેને આપણે ફૂદા તરીકે ઓળખીએ છીએ, ઇંગ્લિશમાં એને મોથ કહે, બરાબર. આમ જુઓ તો તમે પતંગિયા જે છે એની અંદર બે પ્રકાર જુઓ છો, પતંગિયા અને ફૂદા બે જુઓ છો. પતંગિયા છે એ સામાન્ય રીતે આમ કરીને આવી પાક ધરાવતો, બરાબર. જ્યારે ફૂદા જે છે એની પાક છે તમને એક્ઝેક્ટલી આ ટાઈપની જોવા મળે, એટલે કે આ રીતે બેઠેલી પાક હોય. તો એના દ્વારા આપણે પતંગિયા અને ફૂદા જે છે એમને બંનેને આઈડેન્ટિફાઈ કરી શકીએ છીએ. તો અહીંયા આગળ તમને યુક્કા જે છે વનસ્પતિ છે અને એની અંદર પ્રોનોબા છે એ ફૂદા છે. હવે યુક્કા વનસ્પતિ જે છે એમનું બીજાશય છે એમાં પ્રોનોબા ફૂદા જે છે એ ઈંડા મૂકવા માટે જાય છે, એટલે માત્ર ને માત્ર પ્રોનોબા ફૂદા છે એમની માદા જાતિ છે એ પરાગનયન માટે જવાબદાર છે, બરાબર. કેમ માદા જાતિ, કારણ કે માદા છે એ જ ઈંડા મૂકવાની છે, તો એ જયારે બીજાશયની અંદર ઈંડા મૂકવા માટે જાય છે ત્યારે એ પોતાના શરીર ઉપર રહેલી પરાગરસ છે એમને યુક્કાના પરાગાસન ઉપર સ્થાપિત કરે છે, બરાબર. અને આ રીતે એમની અંદર તમને પરાગનયનની પ્રક્રિયા જોવા મળે છે. બીજું એક્ઝામ્પલ છે આપણી પાસે સુરણ. એક્ઝામ્પલ તરીકે બીજું અહીંયા આવશે સુરણ. સુરણ જે છે એની અંદર તમે જુઓ તો એક્ઝેક્ટલી ફ્લાવર જે છે એની હાઈટ 6 ફૂટ છે, યાદ રાખજો આ, બરાબર. સુરણ ની અંદર પુષ્પની હાઈટ જે છે એ 6 ફીટ છે, 6 ફૂટ જેટલી પુષ્પની હાઈટ છે. હવે એટલી ઊંચાઈ વાળું પુષ્પ છે તો ત્યાં આગળ ઘણા બધા કીટકો છે ઈંડા મૂકવા આવે છે, અને ખાસ કરીને જગ્યા જે છે ઈંડા માટે સેફ ગણાય છે એટલા માટે ત્યાં આગળ એ ઈંડા મૂકવા આવે છે અને બદલામાં એની અંદર પરાગનયનની પ્રક્રિયા જોવા મળે છે, બરાબર. તો અહીંયા આગળ પુષ્પીય બક્ષીસ સ્વરૂપે ઈંડા મૂકવા માટેની સેફ જગ્યા આપે છે એ પણ એક પ્રકારે વનસ્પતિની અંદર પરાગનયનની પ્રક્રિયાનો સિદ્ધાંત છે. એના પછીનું એક્ઝામ્પલ લઈએ તો આભાસી મેથી. હવે ઓર્કિડ જે છે એના પુષ્પની અંદર શું હોય, હજી આ જે છે એ સહજીવન છે એક પ્રકાર, બરાબર. એ તમારે લગભગ 13માં 14માં ચેપ્ટરની અંદર આવશે અથવા 15માં ચેપ્ટરની અંદર આવશે, જેની અંદર તમે જુઓ છો કે વનસ્પતિ જે છે એમની અંદર ઓર્કિડ જે છે એ પોતે બે પ્રકારે વનસ્પતિ છે એમની અંદર પરાગનયનની પ્રક્રિયાને આકર્ષિત કરવાનું કામ કરે છે.
એની અંદર કેવું કરે છે તો કે ઓર્કિડ જે છે ના પુષ્પો હોય એમાં એક પ્રકારની માખી જે છે બરાબર એક પ્રકારની ભમરી છે બરાબર એ ભમરી જે છે એના નર જાતિ છે એમને આકર્ષિત કરવાનું કામ કરે છે હવે પુષ્પ જે છે એની અંદર શું હોય તો કે નીચેનું દલપત્ર જે છે ને એ માદા જે જાતિ હોય ભમરીની એના જેવો રંગ ધરાવે છે જેના કારણે નર ભમરો છે એને એવું લાગે છે કે અહીંયા આગળ માદા ભમરા બેઠા છે એટલે એ કુટ મૈથુનની પ્રક્રિયા માટે પુષ્પ જે છે એ કીટકને આકર્ષિત કરવા માટે નકલ કરે છે કોની તો કે માદા જાતીય ભમરી છે એની નકલ કરે છે જેના કારણે કીટક છે મેલ કીટક એટલે કે નર કીટક છે એ જ્યારે પ્રજનનની પ્રક્રિયા કરવા માટે ત્યાં આગળ પહોંચે છે અને પ્રજનનની પ્રક્રિયામાં ભાગ લે છે હકીકતમાં એમ થાય છે કે હું પ્રજનનની પ્રક્રિયા માટે અહીંયા પુષ્પ ઉપર આવ્યો છું પણ રિયાલિટી જોઈએ તો અહીંયા આગળ પુષ્પ જે છે એ પોતે પરાગરજ છે એના બોડી પર સ્પ્રેડ કરી દે છે અને એ પરાગરજ છે એ જ્યારે કીટક છે કુટ મૈથુનની પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ બીજી જગ્યાએ ટ્રાન્સફર થશે ત્યારે બીજા પુષ્પની અંદર પરાગરજની પ્રક્રિયા કરે છે બરાબર તો અહીંયા આગળ શું થાય છે તો કે દલપત્ર જે છે એ પોતે માદા માખી જેવો દેખાવ માદા ભમરી જેવો અથવા માદા કીટક જેવો દેખાવ ધરાવે છે જેના કારણે નર કીટક છે એ આકર્ષિત થાય છે અને મૈથુનની પ્રક્રિયા કરે છે કુટ મૈથુનની પ્રક્રિયા અને એ પ્રક્રિયા વડે પુષ્પ જે છે એ પરાગરજ છે એમના બોડી ઉપર છાંટી દે છે કીટકના બોડી ઉપર છાંટી દે છે જ્યારે કીટક જશે ત્યારે પરાગરજ લઈને જશે અને એ પરાગરજ છે એમના વડે બીજા પુષ્પના અંદર પરાગરજની પ્રક્રિયા થશે તો એ જે છે એ તમને કુટ મૈથુનની પ્રક્રિયા જોવા મળે છે હવે ટ્રેપ ડોર મિકેનિઝમ તમને અંજીર અને પીપળ જેવામાં પુષ્પો ધરાવતા હોય એની અંદર જોવા મળશે ખાસ કરીને અહીંયા આગળ જે અંજીર અને પીપળ જે છે એની અંદર તમને ઉદંબર પ્રકારનો પુષ્પ વિન્યાસ જોવા મળે છે એટલે એક પ્રકારે જુઓ ને તો આવો કંઈક પુષ્પ વિન્યાસ જોવા મળે છે આપણે બધા અંજીર જોયા છે અહીંયા આગળ તમને માદા પુષ્પો જોવા મળશે અને અહીંયા આગળ નીચેની તરફ જુઓ તો તમને નર પુષ્પો જોવા મળશે બરાબર તો એક વાર છે કીટક જે છે અંદરની તરફ આવી જાય છે બરાબર પછી એ અંદરની બાજુએ ફસાઈ જાય છે કારણ કે અહીંયાથી બહાર નીકળવા માટે જે જગ્યા છે એકદમ ઓછી છે તો એ પદ્ધતિ જે છે એના વડે માદા પુષ્પો છે એમનું પરાગરજ નર પુષ્પો વડે કીટકની મદદથી થાય છે જેની અંદર ટ્રેપ ડોર મિકેનિઝમ એટલે કે દરવાજા ઉપર જકડી લેવાની પદ્ધતિ છે એ તમને જોવા મળે છે બરાબર તો આવું તમને અંજીર અને પીપળ જેવી જેમની અંદર ઉદંબરક પ્રકારનો પુષ્પ વિન્યાસ જોવા મળે છે એની અંદર જોવા મળશે બરાબર તો અહીંયા આગળ કીટકો જે છે લાક્ષણિક રીતે તમે જુઓ તો એ જલીય વનસ્પતિ છે એની અંદર પણ પરાગરજની પ્રક્રિયામાં ભાગ ભજવે છે ફોર એક્ઝામ્પલ કમળ છે વોટર હાયસિન્થ બરાબર પછી બેલિસિન સોરી કમળ છે જળકુંભી છે હાઇડ્રિલા છે હાઇડ્રિલા તો નહીં આવે એ ડૂબેલામાં આવશે એટલે કે હાઇપોહાઇડ્રોફિલમાં આવશે બરાબર તો કમળ છે કોયણા છે બરાબર છે સપાટી પર તરતી વનસ્પતિ છે એમની અંદર પણ કીટક પરાગરજની પ્રક્રિયામાં ભાગ ભજવે છે બરાબર તો અહીંયા આગળ તમે જુઓ તો આ કીટકો દ્વારા એન્ટેમોફિલી દ્વારા થતું પરાગરજ છે એના ઉપરાંત જોઈએ તો સનબર્ડ છે હમિંગબર્ડ છે એક્ઝામ્પલ તરીકે અહીંયા આવશે સનબર્ડ અથવા હમિંગબર્ડ હમિંગબર્ડ છે એ પૃથ્વી ઉપરનો સૌથી નાનામાં નાનો પક્ષી છે બરાબર હમિંગબર્ડ અને સનબર્ડ જે છે એ પણ ઘણી બધી વનસ્પતિની અંદર પરાગરજની પ્રક્રિયામાં ભાગ ભજવે છે જ્યારે પરાગરજની પ્રક્રિયા પક્ષીઓ વડે થાય છે ત્યારે એને આપણે ઓર્નિથોફિલી તરીકે ઓળખીએ છીએ બરાબર ઓકે એના પછી છે ચિરોપ્ટેરિસ ચિરોપ્ટેરિસ ચામાચીડિયા દ્વારા થતી પરાગરજની પ્રક્રિયા હવે એની અંદર તમે જુઓ તો મોટા ભાગે કેળા જેવી વનસ્પતિ છે એની અંદર ચામાચીડિયા વડે પરાગરજની પ્રક્રિયા જોવા મળે છે ચામાચીડિયા વડે જ્યારે પરાગરજની પ્રક્રિયા થાય છે ત્યારે પુષ્પો જે છે બરાબર એ સાઈઝમાં થોડા મોટા હોય છે અને આકર્ષક હોય છે જેના કારણે ચામાચીડિયા છે એ સરળતાથી પરાગરજની પ્રક્રિયામાં ભાગ ભજવે છે બરાબર અને એ ચામાચીડિયા વડે થતું પરાગરજની પ્રક્રિયા છે એને ચિરોપ્ટેરોફિલી તરીકે ઓળખવામાં આવે છે બરાબર છેલ્લો જે છે એ સાપ દ્વારા થતું પરાગરજ છે બરાબર ચંદન આપણે નામ જાણો છો બધાય તમે સાંભળ્યું છે જ્યાં આગળ ચંદનના વૃક્ષો હોય ને ત્યાં આગળ સાપ છે એ વધારે જોવા મળે બરાબર ચંદન જે છે એક પ્રકારે શીતળ તાપવાનું કાર્ય કરે છે બરાબર એટલે સાપ જે છે ત્યાં આગળ સહજીવન તરીકે રહેશે અને સાથે સાથે એ શું કરશે તો કે ચંદનના પુષ્પોની અંદર પરાગરજની પ્રક્રિયામાં ભાગ ભજવે છે
જ્યારે સાપ વડે પરાગમેયની પ્રક્રિયા થાય છે ત્યારે એને ઓફિયોફિલી તરીકે ઓળખવામાં આવે છે, બરાબર? એટલે આપણને આજે ખબર પડે કે ચંદનના વૃક્ષો હોય ત્યાં આગળ સાપનું પ્રમાણ શા માટે હોય છે, તો કે બંનેને એકબીજા ઉપર સહજીવન છે, સાપ જે છે એને ત્યાંથી ઠંડક મળે છે અને બદલામાં વનસ્પતિ છે એમની અંદર પરાગમેયની પ્રક્રિયા થાય છે, બરાબર? આના ઉપરાંત તમને બીજા અલગ અલગ કીટકો છે એમના વડે, ફોર એક્ઝામ્પલ બાવળ છે, પ્રોસોપિસ, બરાબર? પછી લીચી છે, સ્ટ્રોબેરી છે, એ બધાની અંદર કીડી છે, મકોડા છે, એમના વડે પરાગમેયની પ્રક્રિયા થતી જોવા મળે છે. આના ઉપરાંત તમે જુઓ તો ઘણીવાર સ્નેહી જે છે એ પણ પરાગમેયની પ્રક્રિયામાં ભાગ ભજવતી જોવા મળે છે. તો અહીંયા આગળ આ અજૈવિક કારકો છે એ તો આપણે લાસ્ટ લેક્ચરની અંદર કમ્પ્લીટ કર્યા હતા. આજે આપણે જૈવિક કારકો વડે જે પરાગમેયની પ્રક્રિયા થાય છે, બાયોટિક ફેક્ટર્સ છે એમના વડે જે પરાગમેયની પ્રક્રિયા પૂરી થાય છે, બરાબર? અને આને રિલેટેડ જો તમને કોઈ પણ ટાઈપનો ડાઉટ હોય તો તમે કમેન્ટ બોક્સની અંદર કમેન્ટ કરી શકો છો, મારાથી બનતી ટ્રાય કરીશ કે એક્સપ્લેન કરી શકું.